રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 7 ફેબ્રુઆરી શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર કાલાવડ હાઈવે પર ઠેબા નજીક ટ્રિપલ અકસ્માત થયો છે. ડીઝલ ટેન્કર, સીએનજી રિક્ષા તથા સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કર ચાલક નશામાં હોવાની અકસ્માત થયો હોવાનું અનુમાન છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. તાજેતરમાં જામ્યુકોના કમિશનર સતીશ પટેલે જામ્યુકોનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં કુલ 18 કરોડ 90 લાખનો કર વધારો સૂચવાયો હતો. આ બજેટ સ્ટેન્ડિંગ કમિટી પાસે ગયું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરવેરામાં 15 કરોડનો કાપ કરવાની દરખાસ્ત કરી છે. કમિટીએ માત્ર 3 કરોડ 90 લાખના નવા કરવેરા મંજૂર કર્યા છે. કમિટીના બજેટમાં હાઉસ ટેક્સનો વધારો રદ કરવામાં આવ્યો છે, જ્યારે પાણી વેરામાં 100 રૂપિયાનો વધારો દર્શાવાયો છે. હવે આગામી સામાન્ય સભામાં આ બજેટની ચર્ચા પછી આખરી મંજૂરી મળશે. આજની સામાન્ય સભામાં કોર્પોરેટર અતુલ ભંડેરી જેલમાંથી આવી પોલીસ જાપ્તા હેઠળ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર પર આતંકીઓ હુમલો કરવાના છે એવા ઇનપુટ દ્વારકા પોલીસને મળ્યા હતા. દ્વારકાના એસપી રોહન આનંદની રાહબરીમાં પોલીસે મંદિર પર બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે 2 આતંકીઓને જીવતા પકડી લીધા હતા. આખરે આ ઓપરેશન મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરમાં છેલ્લા ઘણા દિવસથી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીએ વિદાય લીધી હોય તેવું લાગતું હતું, પરંતુ અચાનક ઠંડીએ જોર પકડતા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. તેજ પવનને કારણે પણ ઠંડીમાં વધારો અનુભવાયો હતો. જામનગરમાં રંજીતનગરમાં પોસ્ટ ઓફિસ પાસે કુઠણખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બ્લોક નંબર C9ના રૂમ નંબર 1929માં બોગસ ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. અહીં અશોકસિંહ ઝાલા અને મનોજ ખન્ના કુઠણખાનું ચલાવતા હતા. અશોકસિંહ નિવૃત્ત PSIનો પુત્ર છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. શહેરમાં બેડીબંદ રોડ પર આવેલા હોટલ ગોલ્ડ ક્રાઉનમાંથી પણ દેહ વ્યાપાર ઝડપાયો છે. દિનેશ કોળી નામનો શખ્સ રૂમ નંબર 203માં રૂપલલનાઓ પાસે દેહ વ્યાપાર કરાવતો હતો. પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જામનગરમાં ધુવાઉ ગામમાં એક 17 વર્ષની યુવતી ગર્ભવતી બની હતી. તેણે પિતરાઈ ભાઈએ દુષ્કર્મ કર્યું હોવાનું કહેતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે યુવતીના ગર્ભ અને આરોપીનો DNA ટેસ્ટ કરાવ્યો હતો. દરમિયાન યુવતીનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આરોપીઓનો DNA ટેસ્ટ નેગેટિવ આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા યુવતીએ પિતરાઈ ભાઈ ઉપરાંત પિતાએ પણ દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. પીડિત યુવતીના પિતાનો DNA ટેસ્ટ યુવતીના ગર્ભ સાથે પોઝિટિવ આવ્યો હતો. પોલીસે નરાધમી પિતાની ધરપકડ કરી છે. આ નાલેશીજનક ઘટનાથી સમાજમાં ચકચાર ફેલાઈ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.